કેશોદના કાલવાણી ગામે આવડમાના વડલે ગામ સમસ્ત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલવાણી રેલવે ફાટકની બાજુમાં વર્ષો જૂના વડલાની નીચે આવડમાનું સ્થાનક આવેલું છે. આ સ્થાનકમાં આવડ સહિત સાતેય બહેનોના ફરા આવેલા છે. લોકવાયકા મુજબ કોઈ પણને હાથ પગના દુખાવા હોય તો તે વ્યક્તિ લાકડાના હાથ પગ બનાવી બાંધતા રાખી આ વડલાના ઝાડમાં મૂકે છે. ઉપરાંત જો મોટી ઉધરસ હોય તો પણ મટી જાય છે. આ માન્યતાને કારણે શ્રદ્ધાથી અહીં ગામ સમસ્ત દર વર્ષે યજ્ઞ કરવામાં આવે છે. આ અવસરે બહેનો દ્વારા રાસ ગરબા લઈ માના ગુણગાન ગાવામાં આવે છે. અંતમાં માતાજીનો મહાપ્રસાદ ગામ સમસ્ત લેવામાં આવે છે. આજે કલવાણી મુકામે સુપ્રસિદ્ધ યાત્રાધામ કહીએ એવું વડલાવાળા મા આવડાઈના મંદિરે દર વર્ષે ચૈત્ર સુદ પાંચમના દિવસે સમસ્ત મહિયા રાજપૂત સમાજ કલવાણી ગામ દ્વારા એક શાંતિ યજ્ઞ, ગ્રહ શાંતિ યજ્ઞ અહીં યોજાય છે. 147 વર્ષે યજ્ઞ થાય છે અને દર વર્ષે ગામની જાતિ મૈયા જન્મા સમસ્ત જાતિ અહીંયા પ્રસાદ દે છે અને તન મન અને ધનથી સમસ્ત મૈયા ક્ષત્રિય સમાજ કાલવાણી પોતાનો જે ભોગ આપે છે અને સવારથી 4 વાગ્યા સુધી ગામ બધું એક પંગે તે જમી અને આનંદ અને ઉલ્લાસથી અહીંયા માતાજીનું નવરાત્રિ પર્વનું આજે પાંચમનું યજ્ઞ છે એ ધામધૂમથી અહીં ઉજવવામાં આવે છે. બોલો આવા. હા, જય.